Hello dear students, welcome in another video of electrochemistry. Electrochemistry na apna video series ma most probably aa apro chello lecture chhe. Aaje apna chapter ne puru karshu ane pachi ana MCQ ane pachi koi navu chapter solid state shuru karvano vichar chhe. Okay, to atyare aa video ni andar no apro topic rahese battery. बेटरी एटले के एक अर्थ में जोवा जाइए तो विद्युत कोषो छे, एक करता वधु कोषो ने एक बीजानी साथे श्रेणी में जोड़ी अने बनावामां आवे एने बेटरी कहेवाय. खरेखर बधी ज बेटरी मूलभूत रीते तो गेलवानी कोष ज होय छे. आपणी जरूरियात प्रमाणे एनी अंदर कोषो नी संख्या वधारी अने ज्यादा वोल्टेज उत्पन्न करी शके. काम एक ज रासायणिक ऊर्जा नु विद्युत ऊर्जा में रूपांतर करवू. હવે આ બેટરીને મૂળભૂત રીતે બે વિભાગોમાં વહેંચી શકાય. નોટ અને પેન સાથે રાખજો અને મુદ્દાઓ સાથે સાથે લખતા જજો. બેટરીનું વર્ગીકરણ બે વિભાગોમાં થાય. એક હોય પ્રાથમિક અને બીજું છે દ્વિતીયક. પ્રાથમિક એટલે પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ, ઓર પ્રાઇમરી બેટરીઝ ઓર સેકન્ડરી બેટરીઝ. એને આવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય કે એવા કોષો કે જેનો એક વખત ઉપયોગ થઈ ગયા બાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી. એવા બધાને પ્રાથમિક કોષો કહેવામાં આવે. સેલ તમે માર્કેટમાંથી ખરીદી આવો, એનો ઉપયોગ કરો, સેલ કામ કરતો બંધ થઈ જાય એટલે એને ફેંકી જ દેવાનો રહે, એનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. એ બધા પ્રાથમિક કોષોમાં આવે. અને એનાથી ઊંધું એક વખત ઉપયોગ થઈ ગયા બાદ તેને રિચાર્જ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાતો હોય તો એવા કોષને દ્વિતીયક કોષ કહેવાય. વારંવાર ચાર્જ કરીને સતત ઉપયોગમાં લેતા હોય તો એ બધા દ્વિતીયક કોષમાં આવે. એક જ વારમાં ફેંકી દેવા પડે કામ પતે એટલે એ પ્રાથમિક કોષમાં આવે. ઉદાહરણ એના જો આપણે લખવા ધારીએ તો એક તો સૂકો કોષ, એને આવું બોલાય લેક્લાન્શેનો કોષ. લેક્લાન્શે વૈજ્ઞાનિક નું નામ છે જેને આ રચના બનાવી હતી એટલે એનું નામ અહીંયા જોડવામાં આવે, લેક્લાન્શે સૂકો કોષ. બીજું બટન સેલ, એને મર્ક્યુરી કોષ પણ કહેવાય કારણ કે એમાં મર્ક્યુરી નો એનોડ હોય છે. એના પછી આ સિવાયના પણ બીજા ઘણા હોય છે પણ મૂળભૂત રીતે આ બે સૂકો કોષ અને બટન કોષ આ બે એવા કે જે પ્રાથમિક કોષો છે. એક વખત વાપરો એટલે પૂરું થાય ફેંકી દેવાના. પછી આજની તારીખે તો આના સિવાયના કેમિકલનો ઉપયોગ થતા કોષ પણ આવે છે. ડ્યુરાસેલની બેટરી આવે છે, બીજા કરતા એમાં જુદા કેમિકલ્સ છે, લાંબા સમય સુધી ચાલે પણ છતાંય ખાલી થાય ફેંકી દેવાનું. ચાલો આના ઉદાહરણમાં લઈએ તો પેલું લેડ સંગ્રાહક કોષ, આપણા વાહનોમાં અને ઇન્વર્ટરમાં જે બેટરી હોય છે લેડ સંગ્રહ કોષ છે, એની મેળે જ પાછું લાઇટ થી ચાર્જ થાય વળી પાછો ઉપયોગ કરી શકાય. વાહનોમાં પણ વાહનના એન્જિનના સાથે આનો ડાયનેમો જોડેલો હોય એટલે એ પાછું ચાર્જ થતું રહે. તો લેડ સંગ્રહ કોષ. પછી નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, આ બંને દ્વિતીય પ્રકારના કોષ થયા. આ ઉપરાંત તમે મોબાઈલની બેટરી, મોબાઈલમાં જે બેટરી આવે છે એ પણ ચાર્જેબલ બેટરી છે, એમાં લિથિયમ આયનનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા દ્વિતીય કોષો વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવા. તો મૂળભૂત રીતે કોષો કે બેટરીને બે વિભાગમાં વહેંચી શકાય. આમાંથી આપણે અમુક વિશે ભણવાનું છે, સૂકા કોષ અને બટન સેલ વિશે પણ ભણવાનું છે, લેડ સંગ્રહ કોષ ને નિકલ કેડમિયમ વિશે પણ ભણવાનું છે. આના સિવાય હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પણ હોય છે,
એ ટોપિક હવે આપણા સિલેબસમાં નથી એટલે આપણે એના ઉપર કોઈ બહુ ડિસ્કશન નહીં લઈ જઈએ. સારું, તો વિડીયો પોઝ કરી અને પહેલા ચાર્ટ ડ્રો કરી લો. ઓકે, સારું, આગળ વધીએ, શીખવાનું શરૂ કરીએ. સુકો કોષ હવે બધાએ જોયેલું જ છે અને મને એવું છે કે હાઈસ્કૂલમાં ક્યાંક આઠમા ધોરણમાં સુકા કોષનું આખે આખું વર્ણન તમે ભણી જ ગયા છો, ત્યારે ખાલી એને રિવાઇઝ કરવાનું છે. તો સુકો કોષ, ટ્રાયસેલ અથવા તો લેક્લાન્સે કોષ, અહીં આકૃતિ તમને દેખાય છે, આકૃતિમાં બરાબર ધ્યાનથી જુઓ. અહીં એક ઝિંકનું પાત્ર હોય છે, એ આખે આખું નળાકાર પાત્ર એનોડ તરીકે વર્તે છે, એટલે ત્યાં ઓક્સિડેશન થશે. આ પાત્રની અંદરના ભાગે એક પેસ્ટ લગાવેલી હોય છે, અંદરના ભાગે. એ પેસ્ટ કોની? તો કે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ નું મિશ્રણ, ZnCl2 અને NH4Cl ના મિશ્રણની એક પેસ્ટ આ નળાકારની બરાબર અંદરની દિવાલોમાં બધે ચોટાડી દીધેલી હોય છે. લુગદી એટલે પેસ્ટ. તો એક ઝિંકનો નળાકાર છે અને એમાં અંદરના ભાગે પેસ્ટ ચોટાડેલી છે અને પછી એક છિદ્રાળું કાપડની કોથળી એની ઉપર લગાડી દીધી છે. હવે જે અંદર ખાલી જગ્યા છે ત્યાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન ના મિશ્રણનો ભૂકો અંદર ભરી દેવામાં આવે આખા નળાકારમાં. ઇમેજિન કરતા જાઓ, એક પાત્ર છે, ગ્લાસ છે એવું સમજો, ઝિંકનો. એ ગ્લાસની અંદરની સપાટી ઉપર એક શીરો ચોટાડેલો છે. શીરો એટલે પેસ્ટ. કોની? ZnCl2 અને NH4Cl ના મિશ્રણ. અને એની ઉપર વળી પાછું છિદ્રાળું કાપડ લગાડી દીધું એટલે ઓલી પેસ્ટ આમ ખરી ન જાય અને એક કમ્પાર્ટમેન્ટ અલગ પડી જાય. પછી જે વચ્ચે ખાલી જગ્યા રહી છે ત્યાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો ભૂકો ભરી દીધો છે અને પછી બરાબર એની વચ્ચેના ભાગમાં એક કાર્બનનો કે ગ્રેફાઇટનો સળિયો ખૂંચાળેલો હોય કે જે ક્યાંય પાત્રને ટચ ન થતો હોય એવોલા મેંગેનીઝ ડાયોક્સાઇડ ને કાર્બનના ભૂકાની અંદર ખૂંચાળેલો છે અને એનો જે થોડોક પોર્શન બહાર રહે છે એની ઉપર સ્ટીલનું કેપ લગાવી દેવામાં આવે અને આખી રચનાને પ્લાસ્ટિક અને લાખથી બરાબર સીલ બંધ પેક કરી દેવામાં આવે ત્યારે જે બને એને આપણે આ સુકો કોષ કહીએ. આપણે ઘડિયાળમાં વપરાતા નાનકડા કોષો જોયા છે, પેન્સિલ સેલ, રિમોટમાં જે સેલ વાપરીએ છીએ એ પણ હોય છે અને બાકી ટોર્ચમાં ને રેડિયોમાં ઓલા મોટા સેલનો ઉપયોગ કરીએ છીએ એ બધા જ સુકા કોષ છે. બધાની અંદર આવી જ રચના છે. ઝિંકનું પાત્ર, ZnCl2 NH4Cl ના મિશ્રણની લુગદી, છિદ્રાળું કાપડ, એની અંદર વળી પાછું મેંગેનીઝ ડાયોક્સાઇડ ને કાર્બનનો ભૂકો, એમાં ઓલો કાર્બનનો સળિયો ને એની ઉપર સ્ટીલની કેપ અને આખે આખી વસ્તુને કરી દઈએ બંધ એટલે રચાઈ જાય કોષ. હવે થોડાક બેઝિક્સ ને જોઈએ પાઠની શરૂઆતમાં કે ભાઈ કોઈ પણ કોષ હોય તો એમાં વિદ્યુત વિભાજ્ય હોવું જોઈએ. દ્રાવણના રૂપમાં ઘન પદાર્થ હોય તો એ વિદ્યુતનું વહન કરે ને, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોવું જોઈએ એટલે થોડું ઘણું તો પ્રવાહી એમાં હોવું જોઈએ તો જ આયનોનું વહન થાય, નહીતર તો શક્ય નથી. તો આમાં ક્યાંય પ્રવાહી છે જ નહીં તો આ કોષ કામ જ ના કરવો જોઈએ. પણ ના, એવું નથી. નામ ભલે સુકો કોષ રહ્યો પણ એમાં કંઈક તો હજી ભીનું છે, એ છે ઓલી લુગદી. એ લુગદી છે ને એ અહીંયા વેટ મીડિયમ પૂરું પાડે છે એટલે કે વિદ્યુત વિભાજ્યના આયનો ZnCl2 ને NH4Cl એમાં મુક્ત રીતે હરી ફરી શકે એટલે વિદ્યુત વિભાજ્ય તરીકેનું જ કામ કરે છે. હું જે કઈ મુદ્દાઓ બોલું છું બાળકો બરાબર ધ્યાનથી વાર્તાની જેમ સાંભળો અને સમજો, એના આધારિત જો ક્વેશ્ચન હોય જે નીટમાં તો તમે એનો બરાબર જવાબ આપી શકશો. દરેકે દરેક વાતનું મીનિંગ છે એને સમજતા જજો. તો આ સુકો કોષ હોવા છતાંય સુકો નથી એની પાછળનું કારણ શું? તો કે એમાં ઓલી ભીની લુગદી છે. એનું કામ એક જ કે એ આયનિક વહનશીલતા પૂરી પાડવાનું કામ કરે. જો આમાં બધું સુકું જ હોત ને તો આ કોષ કામ ના કરત, કારણ કે તો આયનમાં વહન ન થાય. બીજી વાત, સુકો કોષ ભીનો છે પણ થોડોક જ ભીનો છે, જાડી પેસ્ટ છે, લિક્વિડ નથી એટલે તેનું નામ સુકો કોષ પડ્યું કારણ કે એ
હેરવવા ફેરવવામાં સહેલો પડે છે, કઈ ઢોળાય એવું એમાં છે જ. ઓલો ડેનિયલ કોષ હોત અને એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોત તો ઓલા પાત્રોની અંદર ભરેલા પ્રવાહી ઢોળાય નહીં, એનું ધ્યાન રાખવું પડે. અને એવું તો એમાં બને જ નહીં કે આપણે અહીંયા બેઠા છીએ અને સામેથી એક જણો કહે છે કે ભાઈ દે તો જરાક કોષ અહીંથી એમ ઘા કરીએ એટલે પકડ કેચ, તો ઈ ડેનિયલ કોષમાં ન થાય, સૂકા કોષમાં થાય. પકડી લે કદાચ છૂટી જાય નીચે પડે તો એમાં કઈ વાંધો જેવું નથી, ઢોળાય એવું કઈ છે જ નહીં. પણ એ સૂકો કોષ જે થોડોક ભીનો છે એના કારણે વીજળીનું વહન થાય છે, પણ અહીંયા એની પેસ્ટ હોવાથી સ્નિગ્ધ વિદ્યુત વિભાજ્ય છે. અને આપણે પાઠમાં શીખી ગયા બાળકો, દ્રાવણ જેમ સ્નિગ્ધ હોય એમ એની આયોનિક વહનશીલતા ઓછી હોય, પરિણામે આ કોષમાં પ્રક્રિયા બહુ ધીમી થાય, એટલે તો આ કોષ લાંબા સમય સુધી ચાલે છે. એક વખત સેલ ભરી દીધો હોય તો એ ઘણા ટાઈમ સુધી ચાલે છે. ઘડિયાળમાં ભરેલા સેલ 6-6 મહિના કે વર્ષ દી સુધી ચાલે છે, એની પાછળનું કારણ એની પ્રોસેસ ધીમી છે. હવે અહીંયા મહત્વનું છે એના સમીકરણ, કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન થાય એ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે જેટલા કોષો ભણવાના છીએ ને એમાં એક વસ્તુ કોમન છે, એનોડ ઉપર હંમેશા કોઈ ને કોઈ મેટલનું જ ઓક્સિડેશન થાય છે. ચાલો તો હું આ કોષ માટે, હવે સૂકા કોષ માટે એનોડ કેથોડ ના સમીકરણો લખું છું. તો પેલા વેલા હું એનોડ નું સમીકરણ લખું છું. મેં હમણાં જ કીધું એનોડ ઉપર ઝીંક નું પાત્ર છે, આ ઝીંક નું પાત્ર ઓક્સિડેશન પામે, ઇલેક્ટ્રોન ગુમાવે અને ZN પ્લસ 2 માં ફેરવાય અને ઓલી લૂપ ભીન જાય. ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે ભાઈ તમે તાર થી એના કોષના તળિયાને ઉપરની ટોચ સાથે જોડો, એટલે એ તળિયામાંથી ઝીંકના પરમાણુઓ ઇલેક્ટ્રોનને વાહક તારમાં મોકલીને આ બાજુ મોકલવાનું શરૂ કરે કેથોડ બાજુ, અને પોતે ZN પ્લસ 2 બનીને ઓલી લૂપ ધીમા જાય. તો લ્યો પ્રક્રિયા શરૂ થઈ ગઈ એનોડ ઉપર ઓક્સિડેશન. હવે કેથોડ છે ને એમાં આવું છે, એમાં MnO2 છે, જેમાં જોવા જાવ તો Mn પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થામાં છે, એનું રિડક્શન થાય છે. એટલે આને ગુમાવેલા 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી લે, 2 મોલ MnO2 હું લઈ લઉં તો આ 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી લે તો એમાંથી બને છે આવું Mn2O3. હવે અહીંયા જોવા જાવ તો મેંગેનીઝ પ્લસ 3 છે, તો આનું રિડક્શન થયું. કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય. તો જુઓ ઝીંક નું ઓક્સિડેશન થયું એનોડ ઉપર ZN પ્લસ 2 માં, કેથોડ ઉપર MnO2 નું રિડક્શન થયું અને Mn2O3 માં કન્વર્ટ થયું, એટલે મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક પ્લસ 4 હતો એમાંથી બન્યો પ્લસ 3. એનોડ ઉપર હંમેશા એક મેટલનું જ ઓક્સિડેશન બતાવેલું હશે બધા જ કોષમાં, અને કેથોડ ઉપર મેટલના ઓક્સાઇડનું રિડક્શન કરેલું બતાવેલું હશે. મોસ્ટલી આવું જ તમને બધા કોષમાં જોવા મળશે. અહીંયા મેં જરૂરી હોય એટલા જ એલિમેન્ટ કે સ્પીસીઝ લખીને સમીકરણ આપેલા છે, આના સિવાયના પણ આમાં એમોનિયમ આયન પણ સાથે હાજર છે, કારણ કે MnO2 એની આજુબાજુ ઓલી લુગદી પણ છે ને, એટલે NH4Cl વાળી, તો NH4 હોય તો એમોનિયા નિપજ તરીકે મળે અને સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થાય, પણ એ મેં અહીંયા વધારાનું લખેલું નથી. બીજી વાત, આ પ્રક્રિયા એક વખત આખી હાલી અને પૂરી થઈ ગઈ, એટલે કે MnO2 નું મોટા ભાગના નું રૂપાંતર Mn2O3 માં થઈ ગયું, પછી પ્રક્રિયા થતી અટકી જશે, કારણ કે પછી ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે MnO2 રહ્યું જ નહીં, તો પછી આ ગુમાવવાનું બંધ કરી દેશે, કોષ કામ કરવાનું કરી દેશે બંધ. આમાં સામેથી 12 થી વીજળી દાખલ કરીને તમે Mn+3 નું રૂપાંતર ફરીથી Mn+4 માં કરી શકતા નથી, પરિણામે આ કોષ એક વખત ઉપયોગમાં લઈ લીધો ખાલી થઈ ગયો, પછી ફેંકી જ દેવાનો રહે, અને આનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે. સૂકા કોષનું પોટેન્શિયલ 1.5 વોલ્ટ હોય, પછી એને એની સાઈઝ ની સાથે કોઈ લેવા દેવા નથી, ધ્યાનમાં રાખજો. સૂકો કોષ 1.5 વોલ્ટ વોલ્ટેજ ધરે, એ નાનો હોય પાતળો રિમોટ તો પણ 1.5 વોલ્ટ, રેડિયોમાં વપરાય છે એવો જ છે, જાડો કોષ હોય તો પણ 1.5 વોલ્ટ જ વોલ્ટેજ હશે. એટલે વોલ્ટેજ ને વિદ્યુત ધ્રુવો સાથે સંબંધ છે,
एने कोषनी साइज साथे संबंध नथी। आ ध्यान में राखजो, पेन्सिल सेल नानकड़ो तो 1.5 वोल्ट नो होय ने एने आवडा तपेला जेवडो बनावी नाखो तो 15 वोल्ट नो थई जाय, एवुं ना बने, 1.5 वोल्ट ज रहे। हाँ, मोटो पात्र हसे, मोटो कोष हसे, झाझा द्रव्यो हसे, तो आ कोष में चालती प्रक्रिया लांबो समय चालशे, एटले कोष नो लाइफ ड्यूरेशन वधी जशे, वोल्टेज तो ई नहीं रहेशे। अटले ज आपणे जो वधु वोल्टेज जोता होय तो आवा एक करता वधु कोषो ने लाइन में जोड़वा पड़े, बे ने जोड़ी दियो एटले 3 वोल्ट थाय। तो आ हती सूका कोष विशेनी माहिती। सारू, हवे आपणे आगळ बीजा कोषनी वात करीए, ए छे मर्क्युरी सेल। तो आने आपणे जवा दईए छीए, मर्क्युरी सेल एनुं पण हवे चित्र जुओ स्क्रीन उपर, तमने मर्क्युरी सेल नुं चित्र देखाय छे, जेने आपणे बटन सेल कहीए छीए। अहींया एने ओला पिज़ा कापता होय के केक कापता होय एनी जेम कापेलो बतावेलो छे, के जेथी तमने अंदरनी बधी ज रचना जोवा मळे। आमा पण झिंक नुं पात्र होय छे, बार नुं पात्र झिंक नुं ज बनेलुं होय छे, पण अहींया झिंक ना पात्र ना कॉन्टेक्ट मां अंदर ना भागे, ओला मां केम लुगदी हती अंदर ना भागे मर्क्युरी होय पारो, एटले आने मर्क्युरी सेल पण कहेवामां आवे, पारा नो कोष अथवा तो बटन कोष। हवे जोवानी वात आ छे के आ अवडो नानकडो कोष एवुं तो शुं करतो हशे के आमां वीजळी उत्पन्न थाय, रेडोक्स प्रक्रिया। आनी अंदर ZN एनी साथे चोटेलुं मर्क्युरी ई एनोड, एटले वळी पाछुं झिंक अहींया एनोड तरीके आव्युं जुओ, अने मर्क्युरी नो ऑक्साइड એ પોતે કેથોડ તરીકે વર્તે। જો અહીંયા કેથોડ ઉપર ધાતુનું સંયોજન આવ્યું, સમીકરણો તમને સ્ક્રીન ઉપર દેખાય એવી ગોઠવણ કરી દઉં છું, એટલે આપણું કામ ઝડપથી આગળ વધે। તો એનોડ ઉપરની પ્રક્રિયામાં જુઓ તો ZN અને HG લખેલું છે કૌંસમાં, તો ZN ને HG નું મિશ્રણ, એને ઝિંક સરસ કહી શકો તમે, એ એનોડ તરીકે વર્તે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે, ZN+2 માં રૂપાંતર પામે। કેથોડ ઉપર મર્ક્યુરીનો ઓક્સાઇડ HgO એનું રિડક્શન થાય છે, HgO ઇલેક્ટ્રોન મેળવે અને એ પણ મર્ક્યુરીમાં જ રૂપાંતર પામે છે। તો આ રીતના થતી પ્રક્રિયાને કારણે અહીંયા વીજળી ઉત્પન્ન થાય, અને આની અંદર પણ પેસ્ટ લુગદી તો ભરેલી જ હોય છે, KOH અને ZnO નું મિશ્રણ એ લુગદી તરીકે આ કોષની અંદર ભરેલું હોય, કે જે આયનીય વહનશીલતા અથવા તો માધ્યમ પૂરું પાડવાનું કામ કરે। તો આમાં પણ પ્રવાહી નથી, લુગદી છે, અને જેમ મેં પેલા કીધું એમ આમાં કોઈ ને કોઈ લિક્વિડ એલિમેન્ટ હોવું જરૂરી છે, તો જ વીજળીનું વહન શક્ય બને, નહીતર ન થાય। અને આવા બટન સેલનો ઉપયોગ કેટલાક રમકડાઓમાં, હિયરિંગ એઇડ્સમાં, પછી કેટલાક ડિજિટલ થર્મોમીટર કે કેલ્ક્યુલેટરમાં થાય। હિયરિંગ એઇડને ઘણા બેરોમીટર કહે છે, એને બેરોમીટર ન કહેવાય, એને હિયરિંગ એઇડ જ કહેવાય, સાંભળવામાં મદદ કરતું યંત્ર, એ કોઈ મીટર બીટર નથી। તો આ કોષોનું પણ આયુષ્ય સારું એવું હોય છે, અને 1.35 વોલ્ટ જેટલા વોલ્ટેજ આ ઉત્પન્ન કરે, 1.5 વોલ્ટ થી થોડાક ઓછા, પણ આની પણ ક્ષમતા સારી છે અને એ પણ લોંગ લાસ્ટિંગ હોય છે। તો લ્યો, આ બે આપણે જે ભણ્યા એ હતા પ્રાથમિક કોષ, ઉપયોગ પૂરો ફેંકી દેવાના। હવે આવે દ્વિતીય કોષ। દ્વિતીય કોષમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો છે લેડ સંગ્રાહક કોષ। ચિત્ર તમે તમારી બુકમાં જોઈ શકશો, કારણ કે મારે ઘણું લખવું પડે એમ છે, એટલે હવે હું અહીં ચિત્ર નથી બતાવતો। તો લેડ સંગ્રાહક કોષ, જેને આપણે લેડ સ્ટોરેજ સેલ કહીએ છીએ, રિચાર્જેબલ બેટરી, આ દ્વિતીય કોષ છે। તમને સાદો સ્કીમેટિક ડાયાગ્રામ સમજાવું, એક પાત્ર છે, એ પાત્રની અંદર 38% સાંદ્રતા વાળું H2SO4 નું જલીય દ્રાવણ ભરેલું હોય, અને પછી એમાં વિદ્યુત ધ્રુવો ગોઠવવાના નિયમ પ્રમાણે। આમાં પણ એનોડ અને કેથોડ, એનોડ તરીકે હંમેશા એક ધાતુ જશે અને કેથોડ તરીકે ધાતુનું સંયોજન હશે। તો અહીંયા હું અત્યારે એનોડ લખું છું PB। આ ખરેખર સ્પોન્જી લેડ નું બનેલો સળિયો છે, જેની અંદર લેડ નો જ ભૂકો ભરી દીધો છે, છિદ્રાળુ લેડ નો સળિયો, એમાં લેડ નો ભૂકો ભરેલો, અને અહીંયા છિદ્રાળુ લેડ ના સળિયામાં PbO2 નો ભૂકો ભરેલો છે, લેડ ડાયોક્સાઇડ નો, એટલે 2 ઇલેક્ટ્રોડ આપણા થઈ ગયા,
विद्युत विभाग जेना कॉन्टेक्ट में छे हवे आ बेने एक बीजा ने संपर्क में लई आवी एटले आ वीजळी उत्पन्न करवानुं शुरू करी देशे। कई रीते जोजो ध्यान थी, पहला हूं एनोड ऊपर नी प्रक्रिया लखु छु। एनोड ऊपर कोण छे तो के लेड, एनु शुं थाशे तो ऑक्सीडेशन थाशे, तो भाई बे इलेक्ट्रॉन गुमावशे तो ई तो आवुं बनशे ने पीबी प्लस टू। પણ વાત એવી છે કે એ જે પીબી પ્લસ ટુ બન્યું એને દ્રાવણમાં રહેલા એચ પ્લસ અને એસઓ ફોર માઇનસ ટુ માંથી એસઓ ફોર માઇનસ ટુ ને પોતાની તરફ આકર્ષી લેશે, એસઓ ફોર માઇનસ ટુ ને આકર્ષે એટલે એની અંદર એસઓ ફોર જોડાઈ જાય એટલે પીબી એસઓ ફોર બન્યું। એ એસઓ ફોર માઇનસ ટુ ને હું અહીં બતાવું તો જોવા દેવી વાત, આ પીબી હતું એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે પીબી પ્લસ ટુ બન્યું, એસઓ ફોર માઇનસ ટુ એની સાથે જોડાઈ ગયું। હવે આ એસઓ ફોર માઇનસ ટુ હોય તો અહીંયા ભેગા ટુ એચ પ્લસ એ હોય ને, એનું શું તો એ ટુ એચ પ્લસ અહીંયા દ્રાવણમાં જ રહે છે, એટલે તમારે એવું મનમાં રાખવાનું કે એસઓ ફોર માઇનસ ટુ અહીંથી જતા રહ્યા અને ટુ એચ પ્લસ હજી દ્રાવણમાં વધારાના પડ્યા છે, મનમાં રાખજો એટલે મેં લખીને બતાવ્યા છે। હવે આગળ કેથોડ ઉપર, કેથોડ ઉપર કોનું રિડક્શન થશે તો કે ત્યાં ભાઈ પીબીઓ ટુ છે એમાં લેડ નું ઓક્સિડેશન આવતું અત્યારે પ્લસ ફોર છે, હવે આને જે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા એ બે ઇલેક્ટ્રોન આ મેળવશે, એટલે જો આ પીબી પ્લસ ફોર બે ઇલેક્ટ્રોન મેળવે તો એ શેમાં રૂપાંતર પામે વળી પાછું પીબી પ્લસ ટુ, અને આ પ્લસ ટુ બન્યો તો આની દ્રાવણમાંથી એસઓ ફોર માઇનસ ટુ તો લેશે જ, તો એમાંથી એ વળી પાછું શું બની જશે પીબી એસઓ ફોર, અને આ એસઓ ફોર માઇનસ ટુ હતા તો એના ટુ એચ પ્લસ દ્રાવણમાં રખડતા હશે ને, હવે જોજો આની પેલાના એચ ટુ એસઓ ફોર માંથી એસઓ ફોર વપરાઈ ગયું હતું ટુ એચ પ્લસ દ્રાવણમાં હતા, આમાં એસઓ ફોર માઇનસ ટુ વપરાઈ ગયું એના ટુ એચ પ્લસ દ્રાવણમાં છે અને હજી ઓલાય છે જ ને પાછા, આ ટોટલ ચાર એચ પ્લસ દ્રાવણમાં વધારાના છે, તમને ગણતરી સમજાવી જોઈએ, ન સમજાણી હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને પાછો જુઓ, ચાર એચ પ્લસ દ્રાવણમાં વધારાના છે અને અહીંયા બે ઓ માઇનસ ટુ છે એ જોડાઈ જાય તો એમાંથી ટુ એચ ટુ ઓ બને, તો આ આખું સમીકરણ છે। હવે આની ખૂબી છે આ કોષની, આ લખવાનું એકમાત્ર કારણ કે મારે આ લખીને એ ખૂબી તમને બતાવી હતી, તમે જોઈ શકતા હોય તો આ એકમાત્ર એવો કોષ છે કે જેમાં એનોડના સળિયા ઉપર અને કેથોડના સળિયા ઉપર એક સરખી જ નિપજ બને છે, જો આવું કોઈ કોષમાં નથી થતું આના સિવાય, તો આ એની ખૂબી છે ધ્યાનમાં રાખવી। લેડ સંગ્રાહક કોષમાં એનોડ અને કેથોડ બંને ધ્રુવો ઉપર એક જ સરખો પદાર્થ જમા થાય છે, કયો પીબીએસઓ ફોર। બીજી વાત, આ સલ્ફ્યુરિક એસિડનું જે દ્રાવણ આની અંદર ભરેલું હતું બાળકો એ દ્રાવણની સાંદ્રતા 38% મેન્ટેન કરી હતી શરૂઆતમાં, તમને પ્રશ્ન થાય 38% જ કેમ લીધું હશે, તો ભાઈ એના પણ રીઝન આપણે ભણી ગયા છીએ આગળ પાઠ, વાહકતા વિદ્યુત વિભાજ્યની વાહકતા સાંદ્રતા ઉપર આધાર રાખે છે, અને એમાં એવું કીધું હતું કે સાંદ્રતા જેમ જેમ ઘટતી જાય એમ વાહકતામાં વધારો થાય, પણ એ ઘટાડાની એક મર્યાદા હોય, અને આ રૂમનું ઉદાહરણ આપીને કીધું હતું, રૂમની દિવાલો જેમ દૂર દૂર કરો એમ આયનોનું વહન ઇઝીલી થાય, પણ રૂમની દિવાલો બહુ જ દૂર વહી જાય તો પછી વહન જ ના થાય, એટલે માણસોએ આ H2SO4 ના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી રાખીને ચેક કર્યું હશે, એમાં 38% સાંદ્રતા એ જે કાર્યક્ષમતા કે જે વોલ્ટેજ આપણને મળતા હતા એટલા 38 થી વધુમાં નહોતા મળતા અને 38 થી ઓછામાં નહોતા મળતા, એટલા માટે 38% સાંદ્રતાને જ અહીંયા સ્ટાન્ડર્ડ પસંદ કરેલી છે। હવે જો એમાં શું ફેરફાર થઈ છે એ જુઓ, જેમ આપણે આ બે સમીકરણમાં મેં તમને સમજાવ્યું એમ અહીંયા પ્રક્રિયામાં એસઓ ફોર માઇનસ ટુ વયો જાય છે, બે એચ પ્લસ રહેતા હતા, ઓલી પ્રક્રિયામાં એસઓ ફોર માઇનસ ટુ વયો જાય છે એના બે એચ પ્લસ રહેતા હતા, ઈ પાછા આના ઓક્સિજન જોડાઈને શું બનાવતા હતા
पानी, आनी अंदर पानी बने से। तो जो तो सल्फ्यूरिक एसिड हतु ई वपरातु जाय से अने अंदर पानी उमेरातु जाय से, तो एवुं ज थाय तो पछी आ सांद्रता जे 38% शरूआत में होय एवी रहे नहीं, घटी जाय। अने सांद्रता घटे तो वहनशीलता घटे, कोषनी कार्यक्षमता घटे, कोष धीमे धीमे काम करतो बंद थई जाय, आपणे कहीए डिस्चार्ज थई गयो। ઘણી વાર વાહનમાં બેટરી ઉતરી ગઈ હોય તો એવું થાય, હોર્ન પેલા વાગતું હોય ને એવું ન વાગે, પછી રોતું હોય એવું વાગે, અથવા ઇન્ડિકેટર ના અવાજ બિચારા ઈ ટાઈપ ના આવવા માંડે। સમજવાનું કે આ સાંદ્રતામાં ઘટાડો થયો છે, તો હવે બેટરીને ચાર્જ કરવાની જરૂર છે। હવે ધ્યાનથી સાંભળજો, આ જે સમીકરણ લખ્યા ને ઈ પ્રક્રિયા થાય જ રાખે ને તો બેટરી ડિસ્ચાર્જ થાય। એટલે આ કેના સમીકરણ છે? ડિસ્ચાર્જ પ્રક્રિયાના સમીકરણ। હવે એનું ચાર્જિંગ કરવું છે, તો આના ઋણ ધ્રુવ સાથે 12ના પરિપથમાંથી આવતો ઋણ ધ્રુવ ને આના ધન ધ્રુવ સાથે 12માં પરિપથમાંથી આવતો ધન ધ્રુવ જોડો, એટલે પરિણામે પ્રક્રિયા ઊંધી થાય। એટલે હવે થાય શું? તો કે આ આપણા પ્રક્રિયકો છે, હું લખી લઉં, જો એ પ્રક્રિયકો લખું છું, PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન, ઓલા એચ હું નહીં બતાવું, એની જરૂર નથી, એટલે તો એમાંથી બને પીબી વત્તા SO4 માઇનસ 2। આ પ્રક્રિયાને મેં ઊંધી લખી નાખી, તો જુઓ તો અહીંયા શું થાય છે, પીબી પ્લસ 2 હતું એ બે ઇલેક્ટ્રોન મેળવે છે, પીબી નું રૂપાંતર પામે છે રિડક્શન થયું, તો જે જગ્યાએ રિડક્શન થાય એને કેથોડ કહેવાય। તો આની પહેલા જે એનોડ હતો એ હવે કેથોડ બની જાય, અને હું બોલ્યો કોની સાથે કોને જોડવાનું, બેટરીના ઋણ ધ્રુવ સાથે 12ના પરિપથનો ઋણ ધ્રુવ, બેટરીના ધન ધ્રુવ સાથે 12ના પરિપથનો ધન ધ્રુવ, બધા જ વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળતા હોય એને એનોડ કહેવાય ને એને ઋણ ધ્રુવ એ કહેવાય। એટલે આ ઋણ ધ્રુવ છે, એની યારે 12ના પરિપથનો ઋણ છેડો જોડવાનો, એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન એને મળશે, એટલે પીબી પ્લસ 2 ને ઇલેક્ટ્રોન મળ્યા, પીબી માં રૂપાંતર પામ્યું, ઈ તો સળિયા ઉપર જ છે, એસો પર દ્રાવણમાં વહી ગયું। ચાલો આ પ્રક્રિયાને ઊંધી લખું છું, એટલે આમ લખવાનું PbSO4 વત્તા 2H2O ગિવ્સ PbO2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા SO4 માઇનસ 2, ને આપણી પાસે 2H પ્લસ લખવા હોય તો લખી શકાય। આ પ્રક્રિયામાં શું થયું? તો ઇલેક્ટ્રોન ગુમાવા, ગુમાવાના એટલે ઓક્સિડેશન, તો આને કહેવાય હવે એનો પ્રક્રિયા કેવી થઈ? તો કે સળિયા ઉપર જે PbSO4 જામેલું હતું એ PbSO4 નું ઓક્સિડેશન PbO2 માં થયું, એ સળિયા ઉપર જ છે, અને SO4 માઇનસ 2 દ્રાવણમાં વહી ગયું, દ્રાવણમાં વળી પાછું H2SO4 બનવા માંડ્યું, એની ઘનતા વળી પાછી 38% જેટલી મેન્ટેન થઈ જશે, પરિણામે કોષ પાછો ચાર્જ થઈ ગયો। તો આ ચાર્જિંગ પ્રક્રિયા છે, આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે। એવા ક્વેશ્ચન હોય બાળકો કે લેડ સંગ્રહ કોષમાં થતી ચાર્જિંગ પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે અથવા ડિસ્ચાર્જિંગ કઈ છે, તો તમારી સામે આ બંને સમીકરણ છે। બીજું, સામાન્ય કોષનો એનોડ ચાર્જિંગ પ્રક્રિયા વખતે કેથોડ બની જાય, સામાન્ય કોષનો કેથોડ ચાર્જિંગ પ્રક્રિયા વખતે એનોડ બની જાય, તો આ છે લેડ સંગ્રહ કોષ। હવે આ તો આનો અર્થ એવો થયો કે આ તો એકવાર ડિસ્ચાર્જ થઈ જાય છેડા દો પાછો ચાર્જ, વળી પાછો ડિસ્ચાર્જ થઈ જાય છેડા દો પાછો ચાર્જ, તો આ લાઈફ લોંગ ચાલવો જોઈએ, પણ હાલતા તો નથી, બેટરી 2-3 વર્ષમાં તો આપણે બદલાવી નાખવી પડે છે, કેમ ભાઈ? તો સીધું રીઝન, એક વખત આ રિએક્શન થાય, કોષ ડિસ્ચાર્જ થઈ ગયો, ત્યારે આની બેની ઉપર શું જમા થયું છે? PbSO4 ઓલા છિદ્રોમાં, વળી પાછા તમે અંદર કરંટ દાખલ કરો એટલે આ પ્રક્રિયા થાય, તો PbSO4 વળી પાછું વિઘટન પામીને લેડ અને PbO2 રૂપાંતર પામે અને H2SO4 દ્રાવણમાં પાછું બનવા માંડે, પણ દર વખતે આ પ્રક્રિયા થાય છે ને ત્યારે ઓલો જમા થયેલો PbSO4 પૂરેપૂરો પાછો PB અને PbO2 માં રૂપાંતર પામતો નથી, થોડોક ન્યાન્ય ચોંટેલો રહે છે, તો દરેક વખતેની પ્રક્રિયામાં થોડુંક PbSO4 જમા થાય રાખતું હોય, તો જેટલી વાર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થશે આ ધ્રુવો ઉપર લેડ સલ્ફેટ જમા થયેલું વધતું જશે,
परिणाम आनी सांद्रता घटती जाशे। पछी तमे एने चार्ज करो तो पण आनी सांद्रता 38% पाछी पहोंचशे ज नहीं। अने ओला उपर लेड सल्फेट जमा थई गयेलू छे तो एनी सपाटी उपर एक आवरण बनी गयु एटले आ कोष काम करतो बंद थाय। એટલે આપણે ઈ બેટરી બદલાવી નાખીએ, બેટરી વાળા ત્યાંથી નવી બેટરી લઈએ, જૂની બેટરી ઈ રાખી લઈએ છે, આપણને એના 100-200 રૂપિયા પણ આપે છે। ખરેખર કાંઈ નથી કરવાના, એ આ બેટરીને ખોલશે, એમાંથી ઇલેક્ટ્રોડ કાઢશે, ઓલું લેડ સલ્ફેટ જે જમા થયું છે એને બરાબર ઘસીને સાફ કરી નાખશે, એટલે વળી પાછા નવા આ ઇલેક્ટ્રોડ હતા એવા ને એવા પ્રાપ્ત થઈ ગયા। બસ એને હવે નવા પાત્રમાં પાછું એસિડ ભરી અને એમાં ગોઠવી દેશે, નવી બેટરી બનાવી બીજા વેચશે। તો આ રીતના લેડ સંગ્રહ કોષ કામ કરતો હોય છે। સારું, હવે એક નાનકડો કોષ એ પણ જોઈએ લઈએ, પછી આપણું કામ પૂરું કરીએ। વિડિયો પોઝ કરી સમીકરણો લખી લો। હા, આના વોલ્ટેજ છે 2 વોલ્ટ। એક કોષ એક જોડી 2 વોલ્ટ આપે, તમારે 12 વોલ્ટ જોતા હોય તો આવા 6 ઇલેક્ટ્રોડ હોવા જોઈએ। એટલે તમારે આજુબાજુમાં ક્યાંય એવી ઇન્વર્ટરની કે એવી બેટરી જુઓ અને એમાં વોલ્ટેજ લખેલા હોય 12 વોલ્ટ, તો ઓલા ઇલેક્ટ્રોડના 6 ઇલેક્ટ્રોડ એની અંદર હાજર હોવા જોઈએ, દરેક 2 વોલ્ટ આપે એટલે ટોટલ 12 વોલ્ટ થઈ જાય। સારું, હવે આ જાય છે। અને હવે છેલ્લો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, વળી પાછું તમને સ્ક્રીન ઉપર દેખાય એવી ગોઠવણ તમને કરી દો। નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે બહુ ખર્ચાળ છે, એટલે એટલો બધો હજી પ્રચલિત બન્યો નથી, પ્રાયોગિક ધોરણે ક્યાંક ક્યાંક જગ્યાએ ઉપયોગ થાય છે। આમાં NiOH થ્રાઇસ અને CD વચ્ચેની પ્રક્રિયા છે। જુઓ, કેડમિયમ પોતે અહીં એનોડ તરીકે વર્તે છે, ધાતુ જ હંમેશા એનોડ તરીકે હોય છે, આ ચોથો કોષ વાયુ, અને NiOH થ્રાઇસ છે એટલે કે Ni+3 છે, એનું રિડક્શન NiOH ટ્વાઇસ માં એટલે Ni+2 માં થાય છે। તો અહીંયા NiOH થ્રાઇસ એ કેથોડ છે અને એનઆઈ CD એ એનોડ તરીકે વર્તે છે। આને પણ વારંવાર ઉપયોગમાં લઈ શકાય, ડિસ્ચાર્જ થઈ જાય તો ફરીથી પાછું એને ચાર્જ પણ કરી શકાય। ખૂબી આ છે કે ઓલા સોલર સેલ દ્વારા જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એ વીજળીનો સંગ્રહ પણ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષમાં કરી શકાય, એનાથી જે ચાર્જ થાય અને દિવસ દરમિયાન પાછા પોતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વીજળી આપણને આપે। તો પ્રાયોગિક ધોરણે આનો ઉપયોગ ઘણી જગ્યાએ કર્યો હતો, પણ આનું મેન્ટેનન્સ બહુ ખર્ચાળ છે એટલે એટલો બધો પ્રચલિત બન્યો નથી। તો આ હતો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ। આના પછી આપણી ટેક્સ્ટ બુક તો આપણે જૂની લીધેલી હશે એટલે એમાં ટોપિક તો હશે જે ડિલીટ થઈ ગયા છે અત્યારે, છતાં પણ એ ટોપિક હાઇડ્રોજન બળતણ કોષ અને ધાતુનું ક્ષારણ, ટોપિકને એકાદ વખત વાંચજો। આપણે અત્યારે એ ટોપિકને ડિસ્કસ નથી કરતા કારણ કે એમાં પાછો સમય જોશે, પણ હા MCQ કરાવીશ ને ત્યારે એને રિલેટેડ MCQ આપણે લઈ લેશું, એટલે થિયરી આ ચેપ્ટરની અહીંયા આપણી પૂરી થાય છે। આવતા વિડીયોમાં આપણે આ ચેપ્ટરના આખે આખા ચેપ્ટરમાંથી બધી જગ્યાએ લાગુ પડતા હોય એવા MCQ જોશું અને એક બે નવી વાત પણ ત્યારે જ સાથે સાથે શીખી લેશું। તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી હેવ અ નાઇસ ડે।